નમસ્કાર આપ જોઈ રહ્યા છો બિગ ડિબેટ આપની સાથે હું છું ઝરણા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ પોલીસે એક નવો પ્રયોગ કર્યો છે શહેરના પશ્ચિમના દસ વિસ્તારોને નવ કેટલ ઝોન જાહેર કરતું પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં આવ્યું છે જો આ વિસ્તારોમાં કોઈ ઢોર રખડતું મળશે તો તેના માલિકને જેલ અને દંડની સજા કરવામાં આવશે રખડતા ઢોરના માલિકો વિરુદ્ધ અગાઉ કોર્પોરેશનના કડક કાયદા તો હતા જ ત્યારે સવાલ એ છે કે શું પોલીસના નવા જાહેરનામાથી સમસ્યાનો ઉકેલ આવશે ખરો આજ મુદ્દે બિગ ડિબેટમાં આજે ચર્ચા કરીશું

જે નિર્ણયો લેવામાં આવે છે અને નિર્ણયો ઘણી વાર પાછા પણ ખેંચવા પડતા હોય છે જેમ સૌથી પહેલાં નિર્ણય લીધો કે ઈંડાની લારી હટાવીશું પછી હાઈકોર્ટે તમારો મારો ત્યારે બંધ એ એ નિર્ણય રદ કરવો પડ્યો પછી નિર્ણય હમણાં સી આર પાટીલે નિવેદન આપ્યું કે ભિખારીઓ મંદિરની બહાર ન બેસવા જોઈએ અને હવે આ નિવેદ આ નિયમ નિયમ લાવે છે કે ભાઈ ફ્રી એરિયા કરીશું ડોર ફ્રી તો ક્યાંક ને ક્યાંક આ સરકારની અણાવડત સરકારે જે પ્રકારે જે ટીપી કરતા હોય ટાઉન પ્લાનિંગ એ સમયે દરેક વસ્તુનું જો કદાચ ધ્યાન રાખવામાં આવતું હોય છે ત્યારે કેમ જે ગામડા વિસ્તાર છે કેમ કે સિટી આગળ વધી છે ગામડા તો આગળ વધ્યા નથી ગામડા તો જ્યાં હતા ત્યાં જ ત્યાં જ છે અચ્છા જે જે વ્યક્તિ ગામડામાં રહે છે જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એ વ્યક્તિ એનું ગુજરાન પશુપાલનથી જ ચલાવતા હોય છે મોટાભાગે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને પશુપાલનથી મોટાભાગના લોકોનું ગુજરાન ચાલતું હોય છે તો એ લોકો સિટીમાં નથી આવ્યા સિટી ગ્રામ તરફ ગઈ છે ત્યારે સરકારે જે પ્રકારે પ્લાનિંગ કરવું જોઈતું હતું એ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈતી હતી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ નહીં કરવામાં આવી સિટી તો આગળ વધતું જ જવાનું છે અને ગામડા અંદર એન્ટર થતા જવાનું છે તો સરકારે જે પ્લાનિંગ કરવું જોઈતું હતું એ પ્લાનિંગ નથી કરવામાં આવી રહ્યું અને એના ભોગે પશુપાલકોને પણ હવે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર દ્વારા પણ આ જે રખડતા ઢોર છે એના એના માટે કોઈ પણ ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવી રહી માત્ર દેખાડો કરવામાં આવે છે અને જે જે પશુપાલકો છે એની પીડા ક્યાંય સાંભળવામાં નથી આવતી તો શું લાગે છે કપિલભાઈ સરકાર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી શકી હોત નિર્ણય નથી કરાઈ જો સરકાર દ્વારા અગાઉ પણ સરકારોએ જે દુરંદેશી દાખવી હતી કોંગ્રેસની સરકારો હતી એ ટાઈમે માલધારીઓને વસાહતો આપી હતી માલધારીઓ સિટીની વચ્ચે હતા જ અને એ લોકોને બહાર લઈ જવા માટે વસાહતો આપવામાં આવી હતી અને વસાહતોના કારણે અત્યાર સુધી દૂર હતા પરંતુ હવે સિટી તો સમય જેમ વધતી જ જાય છે તમે હમણાં જ નવું સીમાંકન કર્યું સીમાંકન કર્યું એમાં અડત્રીસ ગામડાઓ ઉમેરી દીધા અમદાવાદ શહેરની અંદર તો ગામડાવાળા જાય ક્યાં ગામડાવાળા તો જ્યાં છે ત્યાં જ રહેવાના છે તો એમના માટે પશુપાલકો માટે વ્યવસ્થાઓ કરવી જોઈએ જે વસાહતો અગાઉ કોંગ્રેસની સરકારો આપેલી છે એ પ્રકારે વસાહતો આપવી જોઈએ અને કોઈ પણ સમાજ પ્રતાડિત ન થાય એનું ધ્યાન રાખવાની સરકારની જવાબદારી આવે છે એ રખાડતા દોરથી કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ ન થવું જોઈએ અને રખડ જે ઢોર રખવાળો વર્ગ છે જે પશુપાલક વર્ગ છે એ પણ હેરાન પરેશાન ના થવું જોઈએ આ તકેદારી રાખવાની ફરજ સરકારની આવે છે સરકાર સમગ્ર મુદ્દે નિષ્ફળ નીવડી છે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નીતિ નથી અને અણઘડ નીતિના કારણે આજે બંને પક્ષે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે પણ જે પ્રકારે જે વિસ્તારોના નામ લેવામાં આવે છે કપિલભાઈ કે જેમાં નિયમો લાગુ પડશે તે તમામ જે છે